તાજેતરમાં જ અમદાવાદમાં એક લૂંટની ઘટના સામે આવી હતી જેમાં એક વેપારીને આંતરીને કેટલાક શક્તોએ તેને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો જી આ એક મહત્વની વાત કરવામાં આવે તો આ સમગ્ર મામલે નોંધાયેલી ફરિયાદ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે અને આ સમગ્ર વણ ઉકેલાયેલો ગુનો શોધીને મહત્વની સફળતા પણ મેળવી છે આ બનાવ અંગે શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ કોટડા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડના અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની સત્વરે ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજ પણ ચેક કરાયા હતા કોલ ડિટેલ મેળવી જરૂરી ટેકનિકલ એનાલિસિસ કર્યું હતું હ્યુમન રિસોર્સિસની મદદથી બે આરોપીઓની ઝડપી લેવામાં આવ્યા હતા શિવમ તોમર અને શૈલેન્દ્રસિંહ તોમર નામના આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના રહેવાસી છે એક આરોપી રવિન્દ્ર ગુર્જર પોલીસની પહોંચથી દૂર હોવાથી પોલીસ તેને ઝબે કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે બાતમીના આધારે શહેર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ પીબી ચૌધરી અને ટીમે આરોપી રવીન્દ્રને ઓઢવ પાસેથી પકડી પાડ્યો આરોપીની પૂછપરછવા શિવમ ઉર્ફે ગુલીના મિત્ર પ્રદ્યુમ્ન તોમરને રૂપિયાની જરૂર હોવાથી પોતાના ઓળખીતા શિવમ ઉર્ફે ગુલ્લી તથા પિંકુ તોમર તથા પોતે ભેગા મળી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો જે લૂંટ કરવા માટે હથિયારની જરૂર હોવાનું જણાવતા બે દેશી તમનચા અને પાંચ કારતુસ પણ ખરીદ્યા હતા અને ત્યારબાદ અમદાવાદ ખાતે આવ્યા હતા અમદાવાદ ખાતે આવી લૂંટ કરવા માટે નારોલ વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરી પણ કરી હતી ઇવમ ઉર્ફે ગુલ્લી પ્રદ્યુમન તોમર પિંકુ તોમર એ આ ચોરી કરી હતી ને મોટરસાયકલ તથા હથિયાર લઈ એક સોના ચાંદીના વેપારીની ગાડીનો પીછો કરી લૂંટ કરવા માટે ગાડી ઉપર ફાયરિંગ કર્યું ઇવમ ઉર્ફે ગુલ્લી તથા પિંકુ તોમર પકડાઈ ગયા હતા પરંતુ વેપારી ત્યાંથી ભાગી ગયો હતો તેના બીજા દિવસે પોતે શિવમ ઉર્ફે ગુલ્લીએ વેપારીનો મોબાઈલ ફોન નંબર આપતા પોતે વેપારીને ફોન કરી રૂપિયા વીસ લાખની ખંડણીની માગણી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી એ ગુનામાં શિવમ ઉર્ફે ગુલ્લી તથા પિંકુ તોમર પકડાઈ ગયા હતા